વરસાદ પડેલો હતો, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ફરી એકવાર ખેડૂતો ચિંતામાં પડી ગયેલા છે. ત્યારે ખેડૂતોને પડિયા ઉપર પાટું થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. અમરેલી જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળેલી હતી. ખેડૂતોએ સારો વરસાદ થતાં મગફળી તેમજ કપાસનું વાવેતર કરેલું છે. અમરેલી જિલ્લામાં 20 દિવસ પહેલા સર્વત્ર મેઘરાજાએ આગમન કરી અને પોતાનું હેત વરસાવેલું હતું. ખેડૂતોને ખુશ કરી દીધેલા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હોવાનું જોવા મળી રહ્યું છે. હાલ તો ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જે ખેડૂતોના કૂવામાં પાણી છે તે ખેડૂતોને ત્યાં કપાસનું અને મગફળીનું વણ સારું જોવા મળી રહ્યું છે, પરંતુ જે ખેડૂતો માત્ર વરસાદ ઉપર જ ખેતી કરી રહ્યા છે તેમની હાલત આવતા દિવસોમાં વરસાદ ખેંચાશે તો કફોડી બની જશે તેવું ખેડૂતોને લાગી રહ્યું છે. વાવણી સારામાં સારી વાવણી થઈ ગઈ હતી. અમે સીંગ ને કપાસ બંને વાવી દીધું હતું. સારામાં સારી વાવણી થઈ ગઈ હતી એટલે હવે લગભગ 15-20 દિવસ થઈ ગયા, મહિના દિવસ જેવું થઈ ગયું, પણ હજી વાવણી થયા પછી એક કોઈ વરસાદ નથી આવ્યો. જો સિંગ ને કપાસ ને વરસાદ આવી જાય તો સારું, નકર પાક ફેલ થઈ છે અમારો. ખેડૂતોએ બિયારણ ખાતર વગેરે મોંઘા ભાવની વસ્તુઓ લઈ અને ખેતરોમાં વાવણી કરેલી છે, પણ વરસાદના કોઈ એંધાણ ન હોવાથી ખેડૂતો વ્યાકુળ બની ગયા છે. શું કરવું તે વિચારી રહ્યા છે. જો વરસાદ સમયસર નહીં આવે તો ખેડૂતોને મોટું નુકસાન જશે. ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. દરેક ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કે હવે મેઘરાજાની સવારી આવે અને તેમણે કરેલી મહેનત ઉપર પાણી ફરી વળે તેવું જોવા મળી રહ્યું છે. વરસાદ નહીં આવે તો ખેડૂતોને પડિયા ઉપર પાટું લાગશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શરૂઆતમાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશ હતા, પરંતુ વરસાદ હવે ન આવતા કપાસ અને મગફળીના વાવેતર બળી જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. અમરેલી જિલ્લામાં આ વખતે પડેલા સારા વરસાદના કારણે પૂરા જિલ્લામાં 5.5 લાખ હેક્ટર પાકોનું, જુદા જુદા પાકોનું વાવેતર થયું છે. તેમાં મુખ્ય પાકમાં કપાસ પાકનું 4 લાખ હેક્ટરથી ઉપરાંત છે અને બીજા નંબરે મગફળી પાકનું 1 લાખ હેક્ટર ઉપરાંત વાવેતર થયેલ છે. એ સિવાય 25,700 હેક્ટર જેવું ઘાસચારાનું વાવેતર થયેલું છે. કઠોળ પાકમાં ગણીએ તો કુલ કઠોળ પાકોમાં 7,000 હેક્ટર જેટલું વાવેતર થયેલું છે. આ તેલીબિયા પાકમાં ગણીએ તો તલ અને દિવેલા પાકમાં થઈને 4,000-4,500 હેક્ટર